ઉત્તમ તો એડજસ્ટ એવરીવેર. જીવનમાં સ્વભાવ નથી મળતા, તેથી અથડામણ થાય છે ને? અથડામણ થાય તેનું જ નામ સંસાર છે. અથડામણ થવાનું કારણ શું? અજ્ઞાનતા. એકલું શેઠ જોડે જ અથડામણ થાય એવું નથી, બધા જોડે થાય છે, તેનું શું? હા, બધા જોડે થાય. અરે, આ ભીંત જોડે થાય. એનો રસ્તો શું હશે? અમે બતાવીએ છીએ, પછી ભીંત જોડે પણ અથડામણ ના થાય. આ ભીંત જોડે અથડાય તેમાં કોનો દોષ? જેને વાગ્યું તેનો દોષ, એમાં ભીંતને શું? ચીકણી માટી આવે ને તમે લપસ્યા, એમાં ભૂલ તમારી છે. ચીકણી માટી તો નિમિત્ત છે. તમારે નિમિત્તને સમજીને મહીં આંગળા ખોસી દેવા પડે. ચીકણી માટી તો હોય જ, ને લપસાવવું એ તો એનો સ્વભાવ જ છે. પણ કંકાસ ઊભા થવાનું કારણ શું? સ્વભાવ ના મળે તેથી? અજ્ઞાનતા છે તેથી. સંસાર તેનું નામ કે કોઈ કોઈના સ્વભાવ મળે જ નહીં. આ જ્ઞાન મળે તેનો એક જ રસ્તો છે, એડજસ્ટ એવરીવેર. કોઈ તને મારે તોય તારે તેને એડજસ્ટ થઈ જવાનું. વાઈફ જોડે ઘણીવાર અથડામણ થઈ જાય છે, મને કંટાળોય આવે છે. કંટાળો આવે એટલું જ નહીં, પણ કેટલાક તો દરિયામાં પડતું નાખે, બ્રાન્ડી પીને આવે. મોટામાં મોટું દુઃખ શેનું છે? ડિસએડજસ્ટમેન્ટનું. ત્યાં એડજસ્ટ એવરીવેરનું કરે તો શું વાંધો છે? દાદા, એમાં તો પુરુષાર્થ જોઈએ. કશો પુરુષાર્થ નહીં, મારી આજ્ઞા પાડવાની કે દાદાએ કહ્યું છે કે એડજસ્ટ એવરીવેર, તે એડજસ્ટ થયા કરે. બીબી કહે કે તમે ચોર છો તો કહેવું કે યુ આર કરેક્ટ, અને થોડી વાર પછી એ કહે કે ના, તમે ચોરી નથી કરી, તોય યુ આર કરેક્ટ કહીએ. એવું છે, બ્રહ્માનો એક દિવસ એટલે આપણી આખી જિંદગી. બ્રહ્માનો એક દાડો જીવવું ને આશી ધાંધલ. વખતે આપણે બ્રહ્માના 100 વર્ષ જીવવાનું હોય તો આપણે જાણીએ કે ઠીક છે, એડજસ્ટ શા માટે થઈએ, દાવો માંડ કહીએ. પણ આ તો જલ્દી પતાવવું હોય તેને શું કરવું પડે? એડજસ્ટ થઈએ કે દાવો માંડો કહીએ? પણ આ તો એક દાડો જ છે, આ તો જલ્દી પતાવવાનું છે. જે કામ જલ્દી પતાવવું હોય તેને શું કરવું પડે? એડજસ્ટ થઈને ટૂંકાવી દેવું, નહીં તો લંબાયા કરે કે ના લંબાયા કરે. બીબી જોડે લડે તો રાત્રે ઊંઘ આવે ખરી, અને સવારે નાસ્તોય સારો ના મળે. અમે આ સંસારની બહુ સૂક્ષ્મ શોધખોળ કરેલી. છેલ્લા પ્રકારની શોધખોળ કરીને અમે આ બધી વાતો કરીએ છીએ. વ્યવહારમાં કેમ કરીને રહેવું તે આપીએ છીએ, અને મોક્ષમાં કેવી રીતે જવાય તે આપીએ છીએ. તમને અડચણો કેમ કરીને ઓછી થાય એ અમારો હેતુ છે. ઘરમાં ચલણ છોડવું તો પડે ને? ઘરમાં આપણે આપણું ચલણ ના રાખવું. જે માણસ ચલણ રાખે તેને ભટકવું પડે. અમે હીરાબાને કહી દીધેલું કે અમે ના ચલણી નાણું છીએ, અમને ભટકવાનું પોષાય નહીં ને. ના ચલણી નાણું હોય તેને શું કરવાનું? એને ભગવાનની પાસે બેસી રહેવાનું. ઘરમાં તમારું ચલણ ચલાવવા જાઓ તો અથડામણ થાય ને. આપણે તો હવે સંભાવે નિકાલ કરવાનો. ઘરમાં વાઈફ જોડે ફ્રેન્ડ તરીકે રહેવાનું. એ તમારા ફ્રેન્ડ ને તમે એમના ફ્રેન્ડ. અને અહીં કોઈ નોંધ કરતું નથી કે ચલણ તારું હતું કે એમનું હતું. મ્યુનિસિપાલિટીમાં નોંધ થતી નથી, ને ભગવાનને ત્યાંય નોંધ થતી નથી. આપણે નાસ્તા સાથે કામ છે કે ચલણ સાથે કામ છે, માટે કયે રસ્તે નાસ્તો સારો મળે એની તપાસ કરો. જો મ્યુનિસિપાલિટીવાળા નોંધ રાખતા હોત કે કોનું ચલણ ઘરમાં છે, તો હું એડજસ્ટ ના થાત. આ તો કોઈ બાપોય નોંધ કરતું નથી. આપણા પગ ફાટતા હોય ને બીબી પગ દબાવતી હોય, ને તે વખતે કોઈ આવે ને આ જોઈને કહે કે ઓહો, તમારું તો ઘરમાં ચલણ બહુ સરસ છે, ત્યારે આપણે કહીએ કે ના, ચલણ એનું જ ચાલે છે. અને જો તમે એમ કહ્યું કે હા, અમારું જ ચલણ છે, તો પેલી પગ દબાવવાનો છોડી દેશે. એના કરતા આપણે કહીએ ના, એનું જ ચલણ છે. એને માખણ લગાવ્યું ના કહેવાય? ના, એને સ્ટ્રેટ વે કહેવાય, અને પેલા વાંકા ચૂકા રસ્તા કહેવાય. આ દુષ્મ કાળમાં સુખી થવાનો આ હું કહું છું તે જુદો રસ્તો છે. હું આ કાળ માટે કહું છું. આપણે આપણો નાસ્તો શું કરવા બગાડીએ? સવારમાં નાસ્તો બગડે, બપોરે નાસ્તો બગડે, આખો દાડો બગડે. રિએક્શનરી પ્રયત્નો ન જ કરાય.
બપોરે પાછું સવારની અથડામણ ભૂલી જઈએ ને સાંજે પાછું નવું થાય. એ અમે જાણીએ છીએ. અથડામણ કઈ શક્તિથી થાય છે, એ અવળું બોલે છે તેમાં કઈ શક્તિ કામ કરી રહી છે, બોલીને પાછા એડજસ્ટ થઈએ છીએ, એ બધું જ્ઞાનથી સમજાય તેમ છે. છતાં એડજસ્ટ થવાનું જગતમાં, કારણ કે દરેક વસ્તુ એન્ડવાળી હોય છે અને વખતે લાંબા કાળ સુધી ચાલે તોય તમે તેને હેલ્પ નથી કરતા, વધારે નુકસાન કરો છો. તમારી જાતને નુકસાન કરો છો ને સામાનું નુકસાન થાય છે. એને કોણ સુધારી શકે? જે સુધરેલો હોય તે જ સુધારી શકે. પોતાનું જ ઠેકાણું ના હોય તે સામાને શી રીતે સુધારી શકે? આપણે સુધરેલા હોય તો સુધારી શકીએ ને? હા, સુધારી શકીએ. સુધરેલાની વ્યાખ્યા? સામા માણસને તમે વઢો તોય એને એમાં પ્રેમ દેખાય, તમે ઠપકો આપો તોય એને તમારામાં પ્રેમ દેખાય કે ઓહો, મારા ફાધરનો મારા પર કેટલો બધો પ્રેમ છે. ઠપકો આપો પણ પ્રેમથી આપો તો સુધરે. આ કોલેજોમાં જો પ્રોફેસરો ઠપકો આપવા જાય તો પ્રોફેસરોને બધા મારે. સામો સુધરે એ માટે આપણા પ્રયત્નો રહેવા જોઈએ, પણ જે પ્રયત્નો રિએક્શનરી હોય એવા પ્રયત્નોમાં ના પડવું. આપણે એને ટેડકાવીએ ને એને ખરાબ લાગે એ પ્રયત્ન ના કહેવાય. પ્રયત્ન અંદર કરવા જોઈએ, સૂક્ષ્મ રીતે. સ્થૂળ રીતે જો આપણને ના ફાવતું હોય તો સૂક્ષ્મ રીતે પ્રયત્નો કરવા જોઈએ. વધારે ઠપકો ના આપવો હોય તો થોડાકમાં કહી દેવું જોઈએ કે આપણને આ શોભે નહીં. બસ આટલું જ કહીને બંધ રાખવું. કહેવું તો પડે પણ કહેવાની રીત હોય, નહીં તો પ્રાર્થનાનું એડજસ્ટમેન્ટ. સામાને સમજાવવા મેં મારો પુરુષાર્થ કર્યો, પછી એ સમજે ના સમજે એનો પુરુષાર્થ? આટલી જ જવાબદારી આપણી છે કે આપણે એને સમજાવી શકીએ. પછી એ ના સમજે તો એનો ઉપાય નથી. પછી આપણે એટલું કહેવું કે દાદા ભગવાન આને સદબુદ્ધિ આપજો, આટલું કહેવું પડે. કંઈ એને અધ્ધર ના લટકાવાય, ગપ્પુ નથી. આ દાદાનું એડજસ્ટમેન્ટનું વિજ્ઞાન છે, અજાયબ એડજસ્ટમેન્ટ છે આ. અને જ્યાં એડજસ્ટ નહીં થાય ત્યાં તેનો સ્વાદ તો આવતો જ રહેશે ને તમને. આ ડિસએડજસ્ટમેન્ટ એ જ મૂર્ખાઈ છે, કારણ કે એ જાણે કે મારું ધણીપણું હું છોડું નહીં અને મારું જ ચલણ રહેવું જોઈએ, તો આખી જિંદગી ભૂખે મરશે ને એક દાડો પોઈઝન પડશે થાળીમાં. સહેજે ચાલે છે તેને ચાલવા દો ને, આ તો કળિયુગ છે, વાતાવરણ જ કેવું છે. માટે બીબી કહે છે કે તમે નાલાયક છો તો કહેવું બહુ સારું. આપણને બીબી નાલાયક કહે એ તો સળી કરી હોય એવું લાગે. તો પછી આપણે શો ઉપાય કરવો? તું બે વખત નાલાયક છે એવું એને કહેવું, અને તેથી કંઈ આપણું નાલાયકપણું ભૂસાઈ ગયું? આપણને સિક્કો વાગ્યો એટલે પાછા આપણે શું બે સિક્કા મારવા? અને પછી નાસ્તો બગડે, આખો દાડો બગડે. એડજસ્ટમેન્ટની વાત છે, એની પાછળ ભાવ શું છે, પછી ક્યાં આવવું? ભાવ શાંતિનો છે, શાંતિનો હેતુ છે, અશાંતિ ઉત્પન્ન નહીં કરવાનો કિમિયો છે. જ્ઞાની પાસે એડજસ્ટમેન્ટ શીખીએ. એક ભાઈ હતા, તે રાત્રે બે વાગે શું શું કરીને ઘેર આવતા હશે તેનું વર્ણન કરવા જેવું નથી, તમે જાણી જાઓ. તે પછી ઘરમાં બધાએ નિશ્ચય કર્યો કે આમને વઢવું કે ઘરમાં પેસવા ના દેવા, શો ઉપાય કરવો. તે તેનો અનુભવ કરી આવ્યા. મોટાભાઈ કહેવા ગયા તો એ મોટાભાઈને કહે કે તમને માર્યા વગર છોડીશ નહીં. પછી ઘરના બધા મને પૂછવા આવ્યા કે આનું શું કરવું, આ તો આવું બોલે છે. ત્યારે મેં ઘરનાને કહી દીધું કે કોઈએ તેને અક્ષરેય કહેવાનું નહીં, તમે બોલશો તો એ વધારે ફ્રન્ટ થઈ જશે અને ઘરમાં પેસવા નહીં દો તો એ બહારવટું કરશે. એને જ્યારે આવવું હોય ત્યારે આવે ને જ્યારે જવું હોય ત્યારે જાય. આપણે રાઇટે નહીં બોલવાનું ને રોંગે નહીં બોલવાનું, રાગે નહીં રાખવાનો ને દ્વેષે નહીં રાખવાનો, સમતા રાખવાની, કરુણા રાખવાની. તે ત્રણ ચાર વર્ષ પછી એ ભાઈ સરસ થઈ ગયો. આજે એ ભાઈ ધંધામાં બહુ મદદરૂપ થાય છે. જગત ના કામનું નથી, પણ કામ લેતા આવડવું જોઈએ. બધા જ ભગવાન છે અને દરેક જુદા જુદા કામ લઈને બેઠા છે, માટે ના ગમતું રાખશો નહીં. દિયે દોષો જન્યોને જગત આસક્ત સ્નેહીઓ
લઘુ ગુરુ સ્વભાવી મન વચન કાયા નમોહિયો અણ છતાં આડથી જ ડખો વિભાવે કંઈક ખોડ ખડી નહીં મન મેળ જગ લગને વિકલ્પે કેળ આંટી પડી અનાદિથી ખડા છે વે. આશ્રિતને કચડવું ઘોર અન્યાય. મારી પત્ની સાથે મારે બિલકુલ બને નહીં. ગમે તેટલી નિર્દોષ વાત કરું, મારું સાચું હોય તો પણ એ ઊંધું લે. બાહ્યનું જીવન સંઘર્ષ તો ચાલે છે દાદા, પણ આ વ્યક્તિ સંઘર્ષ શું હશે? એવું છે, માણસ પોતાના હાથ નીચેવાળા માણસને એટલો બધો કચડે છે, એટલો બધો કચડે છે કે કશું બાકી જ નથી રાખતો. પોતાના હાથ નીચે કોઈ માણસ આવ્યું હોય, પછી એ સ્ત્રી રૂપે કે પુરુષ રૂપે હોય, પોતાની સત્તામાં આવ્યા તેને કચડવામાં બાકી નથી રાખતા. ઘરના માણસ જોડે કકળાટ ક્યારેય ના કરવો જોઈએ. એ જોરડીમાં પડી રહેવાનું, ત્યાં કકળાટ શા કામનો? કોઈને પજવીને પોતે સુખી થાય એ ક્યારેય ના બને. ને આપણે તો સુખ આપીને સુખ લેવું છે. આપણે ઘરમાં સુખ આપીએ તો જ સુખ મળે, ને ચા પાણી બરોબર બનાવીને આપે, નહીં તો ચા પણ બગાડીને આપે. નબળો ધણી બૈરી પર શુરો, જે આપણા રક્ષણમાં હોય તેનું ભક્ષણ ક્યાંથી કરાય? જે પોતાના હાથ નીચે આવ્યો તેનું તો રક્ષણ જ કરવું એ જ મોટામાં મોટો ધ્યેય હોવો જોઈએ. એનો ગુનો થયો હોય તો એનું રક્ષણ કરવું જોઈએ. આ પાકિસ્તાની સૈનિકો અત્યારે બધા અહીં કેદી છે, છતાંય તેમને કેવું રક્ષણ આપે છે? ત્યારે આ તો ઘરના જ છે ને. આ તો બહારના જોડે મિયાઉં થઈ જાય ત્યાં ઝઘડો ના કરે, ને ઘેર જ બધું કરે. પોતાની સત્તા નીચે હોય તેને કચડ કચડ કરે, ને ઉપરીને સાહેબ સાહેબ કરે. હમણાં પોલીસવાળો ટેડકાવે તો સાહેબ સાહેબ કહે, ને ઘેર વાઇફ સાચી વાત કહેતી હોય તો એને સહન ના થાય ને તેને ટેડકાવે. મારા ચાના કપમાં કીડી ક્યાંથી આવી એમ કરીને ઘરનાને ફફડાવે, તેના કરતાં શાંતિથી કીડી કાઢી લે ને. ઘરનાને ફફડાવે ને પોલીસવાળા આગળ ધ્રુજે. હવે આ ઘોર અન્યાય કહેવાય. આપણને આ શોભે નહીં. સ્ત્રી તો પોતાની ભાગીદાર કહેવાય, ભાગીદાર જોડે ક્લેશ? આ તો ક્લેશ થતો હોય ત્યાં કોઈ રસ્તો કાઢવો પડે, સમજાવવું પડે. ઘરમાં રહેવું છે તો ક્લેશ શાને?